ધોરણ એક વિષય ગણિત વર્કબુક પેજ નંબર 63. તો જુઓ બાળકો, અહીંયા લખ્યું છે 81 થી 90 સુધીની સંખ્યાઓ લખો. તો અહીંયા જુઓ, આ ડોટ કરીને 81 થી 90 સુધી લખેલું છે, તેને તમારે સૌથી પહેલાં બોલી બોલીને ઘૂંટવાનું છે. પછી જુઓ, અહીંયા 81 આપેલા છે, તો એના પછી શું આવશે? 82, પછી 83, પછી 84. એ રીતે તમારે આ બધા જ ખાનામાં 81 થી 90 સુધી તમારે બોલી બોલીને લખવાનું છે. આગળ છે વાંચો અને લખો. તો જુઓ, અહીંયા છે 80 વત્તા 1 બરાબર 81. તો અહીંયા તમારે લખવાનું છે 80 વત્તા 1 બરાબર 81. એ જ રીતે 80 વત્તા 2 બરાબર 82. તો અહીંયા લખીશું 80 વત્તા 2 બરાબર 82. તો આ રીતે તમારે અહીંયા આ 81 થી 90 સુધી અહીંયા જોઈ જોઈને બોલી બોલીને લખવાનું છે. આગળ છે 8 દશક અને 2 એકમ બરાબર 82. તો અહીંયા તમારે લખવાનું છે 8 દશક અને 2 એકમ બરાબર 82. તો આ જ રીતે તમારે અહીંયા જ્યાં દશક અને એકમ આપ્યા છે તે પ્રમાણે બોલી બોલીને તમારે અહીંયા સામે લખવાનું છે. હવે પાછળ જોડકા જોડો. તો જુઓ, અહીંયા દશક અને એકમ આપેલા છે, સામે સંખ્યા છે, તો આપણે આ બંનેને જોડવાનું છે. તો જુઓ, અહીંયા છે 8 દશક અને 9 એકમ. તો 8 દશક એટલે 80, 9 એકમ એટલે 9. તો 80 અને 9 89, એટલે કે 8 અને 9. તો 8 9 89. તો જુઓ, અહીંયા છે, તો આ બંનેને આપણે લીટી કરીને જોઈન્ટ કરીશું. એ જ રીતે 8 દશક અને 3 એકમ. તો 8 8 83. તો જુઓ, અહીંયા છે, તો તમારે આને લીટી દોરીને જોઈન્ટ કરવાનું છે. તો આ રીતે તમારે આ એકમ અને દશક વાંચીને અહીંયા સંખ્યા સાથે જોડવાનું છે. આગળ જુઓ, હવે અહીંયા સંખ્યા લખેલી છે અને અહીંયા સરવાળા સ્વરૂપે એકમ દશક લખેલું છે, તો આપણે આ બંનેને જોઈન્ટ કરીશું. તો જુઓ, અહીંયા છે 84. તો દશક કેટલા છે? 8. તો 8 દશક એટલે 80 અને વત્તા 4. તો જુઓ, 80 અને 4 ક્યાં લખેલું છે? અહીંયા નીચે. તો આ બંનેને આપણે લીટી દોરીને જોઈન્ટ કરીશું. એ જ રીતે અહીંયા છે 8 8 5 85. તો 80 વત્તા 5. તો આ સંખ્યાને તમારે અહીંયા જોડવાની છે. તો આ રીતે આ બધી સંખ્યાને તમારે સામે જોડવાની છે. આગળ છે ખૂટતી સંખ્યા લખો. તો જુઓ, 81 છે, તો પછી શું આવશે? 8 8 2 82, પછી 8 8 3 83. 84 લખેલું છે, પછી 8 8 5 85, 8 8 6 86. અહીંયા 87 છે, તો ફરી શું આવશે? 88 અને 89, પછી 90. તો આ રીતે તમારે જુઓ, અહીંયા 82 લખેલા છે, તો આગળ શું આવશે? 81, પછી 82, પછી 83 84 85. એ રીતે તમારે આ બંને લાઇન 81 થી 90 સુધી લખીને પૂરી કરવાની છે. આગળ છે મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો. તો જુઓ, અહીંયા 90 82 અને 83. તો આગળનો અંક આપણે જોઈશું, આ બંને જગ્યાએ 8 છે, અહીંયા 9 છે. તો આમાં મોટી સંખ્યા કઈ છે, 8 કે 9? 9. તો આ 90 ઉપર આપણે રાઉન્ડ કરીશું. આગળ છે 85 87 88. હવે જુઓ, અહીંયા આગળની સંખ્યા બધે જ 8 8 અને 8, ત્રણેય સરખી છે. તો આપણે શું કરવાનું? પાછળનો અંક જોવાનો. તો અહીંયા 5 અહીંયા 7 અને અહીંયા 8. તો આ ત્રણેયમાં મોટી સંખ્યા કઈ છે? તો 8 છે. તો આપણે આ 88 ઉપર રાઇન કરીશું. તો આ રીતે તમારે આ બાકીની સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા સુધીને રાઉન્ડ કરવાનું છે. આગળ છે સૌથી નાની સંખ્યા પર ત્રિકોણ કરો. તો જુઓ, અહીંયા છે 87 85 83. તો જુઓ, અહીંયા પાછળની સંખ્યા 7 5 અને 3. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 3 છે. તો આપણે 83 ઉપર ત્રિકોણ કરીશું. એ જ રીતે અહીંયા છે 84 85 86. તો 4 5 6. તો આમાં નાની સંખ્યા કઈ છે? 4. તો આપણે 84 પર ત્રિકોણ કરીશું.
જો પાછળનો અંક ના જોવો હોય તો 84 85 86 તો 81 ની લાઈનમાં જે સંખ્યા પહેલી આવે તે સૌથી નાની સંખ્યા હોય છે તો 84 પહેલા આવશે તો આપણે તેની ઉપર ત્રિકોણ કરીશું તો આ રીતે તમારે અહીંયા સૌથી નાની સંખ્યા શોધીને ત્રિકોણ કરવાનો છે આગળ છે તરત પછીની સંખ્યા લખો તો 8 9 89 પછી શું આવશે 90 81 પછી 82 તો આ રીતે અહીંયા તમારે પાછળની સંખ્યા લખવાની છે આગળ છે તરત પહેલાની સંખ્યા લખો તો જુઓ અહીંયા 85 છે તો 85 પહેલા શું આવશે તો તમારે 8 1 81 ની લાઈન બોલવાની તો 85 પહેલા શું આવે 84 જો આ રીતે ખબર ના પડે તો આ પાછળની સંખ્યા જોવાની કેટલા છે 5 5 ની આગળ શું આવે 4 તો 8 6 આગળ 84 અહીંયા છે 8 8 83 તો 3 પહેલા શું આવે 2 તો 8 8 બગડ 82 તો આ રીતે અહીંયા તમારે પહેલાની સંખ્યા લખવાની છે આગળ છે વચ્ચેની સંખ્યા લખો તો 82 પછી શું આવશે 83 પછી 84 એવી રીતે 85 પછી શું આવે 86 તો આવી રીતે અહીંયા તમારે વચ્ચેની સંખ્યા લખવાની છે થેન્ક યુ